વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓના કોઝવે તથા રોડોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે પાડી તાલુકામાંથી પસાર થતી કોલક નદી પર અરનાલા અને ગોયમા ગામના બ્રિજ પર બનાવવામાં આવેલા 3 ચેકડેમ કોઝવે અને રોડ પર પાણી ફરી વળતા ભારે નુકસાન થવા પામ્યું છે. જો કે રોડ અને ચેકડેમને થયેલા નુકસાન અંગે ગ્રામજનોએ વહીવટીતંત્ર તેમજ સાંસદોને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. મારું નામ ભૂપેન્દ્ર છે અને આ ગોયમા ગામ છે અને આ જે જોઈ રહ્યા છે આ ધુંધાણિયા પુલ છે. આ ધુંધાણિયા પુલ પર ભારે વરસાદના કારણે મોટું પૂર આવવાથી રસ્તા પર માટી અને કોઝવે પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને અમને વાહન ચાલકોને અમને આવવા જવા માટે ઘણી બધી તકલીફ પડી રહી છે, જેથી કે એટલા બધા મોટા ખાડા હોવાથી વાહન ચાલકોને અને અમારે આવવા જવામાં ઘણી બધી તકલીફ છે. તો મારું નામ સુભાષભાઈ બાઉભાઈ પટેલ, ગોયમા સરપંચ છે. અમારા ગામની અંદર 2 ચેકડેમ કોઝવે આવેલા છે. તેમાં પ્રથમ તો ગોયમા ઢીઢોણિયા સ્મશાન પાસે આવેલું કોઝવે એ અતિ ભારે વરસાદ આવવાથી એ 3-3 વાર ધોવાઈ ગયું છે. ગામ લોકોના સહયોગથી એને 2 વાર પુરાણ કરવામાં આવ્યું, છતાં પણ અતિ ભારે વરસાદ પડવાથી ગોયમા, સુખાલા, અંબેટી જેવા ગામોને જોડતો વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે અને એ બાબતે અમે આગળ એટલે કે TDO સાહેબ અને સિંચાઈ વિભાગને જાણ કરેલ છે, મૌખિક પણ જાણ કરેલ છે અને લેખિત પણ જાણ કરેલ છે. એવી જ રીતે આ ઘણા ગામોને જોડતા લગભગ 10-12 ગામો જેટલા આવે છે. એટલે કે ગોયમાના 2 ચેકડેમ કોઝવે અને આગળનો ધોધળ કુવાનો 1 ચેકડેમ કોઝવે. કહેવાનો મતલબ એ કે આવનારા સમયમાં આ બધા ગામોને જોડવું હોય તો એક મોટામાં મોટા પુલની જરૂરિયાત હોય, તો એ બાબતે પણ આગળ અમે રજૂઆત કરી ગોયમા ઢીઢોણિયા સ્મશાન પાસે મોટો પુલ બનાવવામાં આવે અને લોકોની જે જરૂરિયાત એટલે કે આવન જાવન અને કામ પર જવાના હોય કે કોઈ પણ પ્રશ્ન માટે એ પુલ બને એ લોકોનું માનવું છે. અને હાલના તબક્કે અતિ ભારે વરસાદ આવવાથી ગોયમા ચીવલને જોડતા રસ્તાથી અમારા નાગધી ફળિયા, ડુંગળી નાગધી ફળિયા જેવા વિસ્તારમાં જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોય અને અમારા ગામનું સૂત્ર છે સહયોગ સંગઠન અને આયોજન અને વિકાસ, એ બાબતને ગામ લોકો દ્વારા ચરિતાર્થ કરતા સૌ ગામ લોકો એક સાથે મંડી પડતા એ રોડનું પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. એ તબક્કે ગામ લોકોનો પણ આભાર માનું છું અને આવનારા સમયમાં એ રોડ માટે આપણા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ સાહેબ અને આપણા સાંસદ શ્રી ડોક્ટર સાહેબે પણ આવનારા સમયમાં 4 કિલોમીટર જેટલો નાગધી ફળિયાને જોડતો રસ્તો મંજૂર કરી આપી એ રસ્તાને બનાવવાનું પણ અમને કહેવામાં આવ્યું છે.